સુરતના અમરનગર પાસે સત્યસાઈના સોસાયટીમાં બંધાઈ રહેલા મકાનને તોડાવી નાખવાના ઈરાદે આરટીઆઈ કરી ધમકી આપી ખંડણી માંગનારા વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે ઝડપી પાડ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ લલિત વાગડિયાએ જણાવ્યું હતું કે ઉધના સત્યસાઈના સોસાયટીમાં રહેતા અને સચિનના પુંઠાના બોક્સ તથા ક્રાફ્ટ પેપરનો વેપાર કરતો મોહમ્મદ સિરાજ અલાઉદ્દીન મલિક તેની સામે જ ખરીદેલા બે પ્લોટ ઉપર બાંધકામ હાથ ધર્યું હતું। ઓગસ્ટ મહિનામાં બે શખ્સો તેમની પાસે આવ્યા હતા અને નજીકમાં આવેલા રોજન પાર્કમાં રહેતા અને શકીલ અહેમદ ઝકરિયા શેખના માણસો તરીકે પરિચય આપી રૂપિયા 3 લાખની ખંડણી માંગી હતી। સપ્ટેમ્બર મહિનામાં શકીલ અહેમદે લીમાર ઝોનમાં આ બાંધકામના ફોટો સાથે અરજી કરી હતી અને અરજીના સમાધાન પેટે નાનપુરા સ્થિત પોતાની ઓફિસમાં બોલાવી ધમકીઓ આપી હતી। આરોપીએ ફરિયાદીના ઘરે જઈને તેમજ અલગ અલગ સ્થળ પર તેનો પીછો કરીને ખંડણી પેટે રૂપિયા માંગ્યા હતા। આખરે મોહમ્મદ સિરાજ મલિકે શકીલ અહેમદ વિરુદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી। ગુનો દાખલ થયા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ખંડણીખોરની ધરપકડ કરી છે અને તેની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। આરોપી સામે ફરિયાદ નોંધાવવા માટે અન્ય લોકો પણ આગળ આવી રહ્યા છે અને હજુ અન્ય બે વ્યક્તિ પણ આ પ્રકારે ખંડણીખોરના ત્રાસનો ભોગ બન્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। હાલમાં પોલીસે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે। થોડા દિવસ પહેલા ઉધના વિસ્તારમાં રહેતા મોહમ્મદ સિરાજ નામે પોલીસ કમિશનર સાહેબને ઉદ્દેશીને એક એપ્લિકેશન આપેલી હતી। એ એપ્લિકેશનની અંદર એના આક્ષેપ હતા કે સામેવાળા છે શકીલ અહેમદ ઝકરિયા નાવ પોતાની પાસે પોતે જે મકાન બાંધે છે એ મકાન ગેરકાયદેસર છે અને એ બાબતે પૈસાની માગણી કરે છે। આ બાબતની અરજી આપવામાં આવેલી હતી। ઉપરોક્ત અરજીના કામે પીએસઆઈ પીએમ વાળા દ્વારા તપાસ કરવામાં આવેલી। અરજીની હકીકત એવી રીતેની હતી કે આ કામે જે ફરિયાદી છે એ સત્ય સાઈના સોસાયટી એના પ્લોટ નંબર 9 અને 10 એ કાયદેસર ડોક્યુમેન્ટથી દસ્તાવેજ કરી પ્લોટ ખરીદે છે અને એ પ્લોટ ઉપર પોતે બાંધકામ ચાલુ કરે છે। જ્યારે બાંધકામ ચાલતું હોય છે ત્યારે શકીલ અહેમદ ઝકરિયાના બે માણસો આવે છે કે તમે આ બાંધકામ ગેરકાયદેસર કરો છો, તમારે શકીલભાઈને પૈસા આપવા પડશે, આવી એ કહીને જતા રહે છે। ત્યારબાદ ફરિયાદી છે એ ઉધના ઝોન એસએમસી ઓફિસમાં તપાસ કરવા જાય છે અને ત્યાં એને જાણવા મળે છે કે પોતાના આ બાંધકામ બાબતે અરજી થયેલી છે, જેથી એને શકીલ અહેમદ ઝકરિયાનો એપ્રોચ કરવામાં આવેલ છે અને શકીલ અહેમદ ઝકરિયા દ્વારા અલગ અલગ રીતે પૈસાની માંગણી કરવામાં આવે છે, જે ફરિયાદી આપવા માગતા ન હોય અને એને પોલીસ કમિશનર સામે અરજી કરેલ છે। હાલમાં અરજીની તપાસ સાચી હોય અને ફરિયાદી સાચો હોય એવા પુરાવા મળતા આરોપી શકીલ અહેમદ ઝકરિયા વિરુદ્ધમાં 384, 385 અને 387 ઇન્ડિયન પિનલ કોડની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। આરોપી જે છે તહમદાર શકીલ અહેમદ ઝકરિયા એ ઉધના વિસ્તારની અંદર અલગ અલગ જગ્યાએ જ્યાં બાંધકામ ચાલતા હોય ત્યાં પોતે એના ફોટા પાડી લે છે, ફોટા પાડી અને પછી એ તમારું બાંધકામ ગેરકાયદેસર છે આવા આક્ષેપવાળી એ અરજીઓ કરે છે એસએમસીમાં અને એ કામે અમને હારૂન સોલંકી અને હારૂનભાઈ ગોરી આ બે સાહેબો પણ મળેલ છે કે જેમને પણ આ રીતના મકાન ચાલતા બાંધકામ ચાલતું હતું અને એની પાસેથી શકીલ અહેમદ ઝકરિયાએ આ રીતના પૈસા પડાવેલા હતા। તો આ રીતે શકીલ અહેમદ ઝકરિયાને પુરાવા પડતા અટક કરવામાં આવેલ છે। હાલમાં એના વિરુદ્ધમાં રિમાન્ડ લેવા બાબતની પ્રોસિજર ચાલુ છે।